નવી સિવિલ હોસ્પિટલ અને કિરણ હોસ્પિટલ બહાર છેલ્લા કેટલાય દિવસ સુધી રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે હાલાકી ભોગવી રહેલા દર્દીના સ્વજનો પ્રત્યે શહેરના 5 યુવાઓએ માનવીય અભિગમ અપનાવી માનવ સેવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું છે. રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે છેલ્લા કેટલાક દિવસ સુધી સુરત નવી સિવિલ અને કિરણ હોસ્પિટલ બહાર દર્દીના સ્વજનો કલાકો સુધી ભૂખ્યા તરસ્યા લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે. મોડી રાતથી જ દર્દીના સ્વજનો ઇન્જેક્શન લેવા હોસ્પિટલ ખાતે આવી પહોંચે છે, ત્યારે આવા દર્દીના સ્વજનો માટે શહેરના 7 યુવાઓનું ગ્રુપ મદદ માટે આગળ આવ્યું છે. યુવાઓ દ્વારા નવી સિવિલ અને કિરણ હોસ્પિટલ બહાર ઇન્જેક્શન મેળવવા લાંબી લાઇનોમાં ઉભા દર્દીના સ્વજનોને ચા, નાસ્તા, પાણીની વ્યવસ્થા સહિત છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જ્યાં આજરોજ યુવાઓના ગ્રુપ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ બહાર ઇન્જેક્શન લેવા માટે તડકા તાપમાં ઉભેલા દર્દીના સ્વજનોને ચા, નાસ્તા સહિત છાશનું વિતરણ યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. યુવા ગ્રુપમાં મોબાઈલ શોપ અને અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલા યુવાઓ જોડાયા છે. એક તરફ હોસ્પિટલોમાં દાખલ કોરોના પોઝિટિવ દર્દી અને બીજી તરફ તે દર્દીનું સ્વજન ઇન્જેક્શન મેળવવા સવારથી લાંબી લાઇનોમાં હાલાકી ભોગવતું હોય આવા લોકો પ્રત્યે સંવેદના દર્શાવી યુવા ગ્રુપ દ્વારા માનવ સેવાનો ભગીરથ કાર્ય કરવાનો દ્રઢ નિશ્ચય કરવામાં આવ્યો હતો, જે યુવાઓનું આ કાર્ય ખરા અર્થમાં સલામીને લાયક છે. મારું નામ છે પંકજ બવાડિયા. અમે સુરતના મોટા વરાછા વિસ્તારમાંથી આવીએ છીએ. છેલ્લા 5 દિવસ પહેલા જ્યારે કિરણ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શનની શોર્ટેજના કારણે જે લોકો લાઇનમાં રાતના ઊભા હતા, એમને જોતા એમની પ્રેરણાથી લઈને અમે લોકોએ ચા, બિસ્કિટ, નાસ્તાનું આયોજન કરેલું છે. સમયને સ્થિતિ ખરાબ હોવાથી આપણે સુરતને કોરોના મુક્ત કરવા માટે જેટલી આપણીથી હેલ્પ થાય એટલી માનવતાની દ્રષ્ટિએ અમે હેલ્પ કરવા તૈયાર છીએ. અને અમે જે રીતે હેલ્પ કરીએ છીએ એ રીતે પબ્લિકનો પણ અમને ખૂબ સારો સપોર્ટ મળી રહ્યો છે, સહકાર મળી રહ્યો છે. હું સુરતની તમામ જનતાને વિનંતી કરું છું કે જે લોકોના કોરોનાની પરિસ્થિતિની બહાર છે, જેના ફેમિલીને કોઈને પ્રોબ્લેમ નથી, એ સેવા કરવા માટે આગળ આવો, જેથી કરીને આપણે વહેલામાં વહેલી તકે આપણા સુરત સિટીને બચાવી શકીએ. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.